શંખેશ્વરના પંચાસર ગામે પાણી ભરાતા હાલાકી નીચાણવાળા વિસ્તારોમાં નથી ઓસર્યા હજુ સુધી પાણી. બાળકો કાદવ કીચડમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ટ્રેક્ટરના સહારે બાળક પસાર થવા મજબૂર. લોકો પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા ન થતા હાલાકી ભોગવી રહ્યા છે. મહત્વનું છે કે હજુ સુધી વરસાદ રહી ગયો પરંતુ પાણી ઓસર્યા નથી. શંખેશ્વરના પંચાસરના આ દ્રશ્યો છે. જે ગામે નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ ઘૂંટણ સભા પાણી ભરાયેલા છે. વિસ્તારોમાં નથી ઓસર્યા પાણી. બાળકો કાદવ કીચડમાંથી પસાર થઈ શાળાએ જવા મજબૂર બન્યા છે. ટ્રેક્ટરના સહારે માર્ગ પસાર થવા મજબૂર બન્યા છે. લોકો પાણીના નિકાલ માટે હજુ સુધી કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. ચોમાસાની અંદર ખેતરનું પાણી ગામમાં આવતું હોવાથી નાયકવાસ, બજણિયાવાસ, વાઘરીવાસ અને ભરવાડવાસ આખા ડૂબમાં જાય છે. આવવા જવાની ભયંકર તકલીફ પડે છે. અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હોવા છતાં આનો કોઈ આજ દિન સુધી એનો કોઈ નિકાલ થયો નથી. અને અધિકારીઓ મામલતદારમાં જઈએ, TDOમાં જઈએ, કલેક્ટર કચેરીમાં જઈએ, એકબીજા ઉપર ખો આપી અને છૂટવાના પ્રયત્ન કરે છે. પાણીનો કોઈ નિકાલ આજ દિન સુધી થયેલ નથી. નિશાળ આવવા માટે બાળકોને પણ ટ્રેક્ટરો લઈ અને મૂકવા માટે આવવા પડતા હોય તો આનો સત્વરે સરકાર આનો ઝપાટે નિકાલ કરે એવી દરેક ગ્રામજનોની નમ્ર વિનંતી. અમારા રાવળવાસ, બજણિયાવાસ, વાઘરીવાસ, ભરવાડવાસ આ વર્ષો જૂનો પ્રોબ્લેમ ચાલે હારે પાણીનો. કોઈ આનું કોઈ નિવારણ નહીં આવતું. વારંવાર TDO આવીને જાય, તલાટી આવીને જાય, સરપંચ આવીને જાય, કોઈ ગામ આંભરતું નથી. આમ બરાબર કોઈ આનું નિવારણ આવતું નથી. અમારે છોકરાને જવાની તકલીફ પડે નિશાળ જવા માટે. પછી અત્યારે ઘરની અંદર પાણી ભર્યું હોય બરાબર, નાના નાના છોકરાને બહાર મૂકવો હોય તો અમારે છોકરાની હારું હાર રહેવું પડે બરાબર. અને આખા ગામનો વિષય છે, અમારે એકનો નહીં પ્રશ્ન, આખા ગામનો પ્રશ્ન હાર્યો. કોઈ ગામનું ધ્યાન દેતું નથી આની અંદર બરાબર. હવે આનું કોઈ નિવારણ આવે તો બરાબર છે. હવે તો અમે તો થાય કે વારંવાર આજ 25 વર્ષથી હું જાણનો સમજણો થયો ને ત્યાંથી આનો આ પ્રોબ્લેમ જોઉં છું. દર વર્ષે આનો અમારો પ્રશ્ન હોય હે ને, પાણીનો પ્રોબ્લેમ વર્ષોથી હે. અમારા છોકરાને નીચાળ જવા માટે તકલીફ પડે હે. કોઈ આ ભરતું હે નહીં રાડે. આ પાણીનો કાંઈ મી કાની આ રાડ હોય વર્ષોથી. ઘરમાં પાણી હે. દર ચોમાસાની અંદર ખેતરનું પાણી ગામ